छोटाउदेपुर शहर ना स्वामीनारायण मंदिर हॉल खाते मिलेट डेवलपमेंट योजना अंतर्गत तालुका कक्षा नो मेळो योजायो हतो। देश ना वडा प्रधान नरेन्द्र मोदी ना आह्वान थकी युनाइटेड नेशन्स द्वारा वर्ष 2023 थी आंतरराष्ट्रीय मिलेट वर्ष तरीके जाहिर करेल छे, जेनी उजवणी ना भागरूपे छोटाउदेपुर खेतीवाड़ी विभाग तालुका पंचायत द्वारा मिलेट डेवलपमेंट योजना अंतर्गत फतेहपुरा स्थित स्वामीनारायण मंदिर हॉल खाते खेडूतो वधुमां वधु बरछट धान्य पाकोनું વાવેતર કરતા થાય વધુમાં વધુ બરછટ ધાન્ય પાકોનું વાવેતર કરતા થાય અને લોકો તેમાંથી બનતી આરોગ્યપ્રદ વાનગીઓ બનાવતા થાય એવા આશ્રયથી તાલુકા કક્ષાનો મેળો યોજાતો। આ કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું। કૃષિ વૈજ્ઞાનિક સ્ત્રીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 અંતર્ગત મિનિટ પાકોની વિસ્તૃત સમય અને તેના ફાયદાઓ અને સ્થાનિક કૃષિ પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી। તો નાયબભાઈ બાઘાયત નિયામક દ્વારા ખેતીવાડી ખાતા બાઘાયતી વિભાગની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ છોટાઉદેપુર જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો, ખેતીવાડી શાખા તેમજ નાયબ બાગાયત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ છોટાઉદેપુર સ્વામિનારાયણ સત્સંગ હોલ ખાતે તાલુકા કક્ષાનો મિલેટ્સ મેળો કૃષિ તૃણ ધાન્ય વર્ષ 2023નું આયોજન કરવામાં આવ્યું છે। માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2023નું વર્ષ મિલેટ્સ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે। એના અનુસંધાને આજે દરેક તાલુકામાં જુદી જુદી તારીખોમાં આ મિલેટ્સ વર્ષનું કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। જે જાડા ધાન્ય છે એનો આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે વપરાશ કરવો અને એનું શું મહત્ત્વ છે એના દ્વારા માહિતગાર કરવામાં આવશે। આજે અહીંયા જે ઉંમરવાળા વડીલો છે, જે 110 વર્ષના દાદા અને 102 વર્ષના દાદી, એમનું પણ સન્માન કરવામાં આવ્યું છે। આપણા વડીલો પહેલાંના સમયમાં જે ધાન્યનો ઉપયોગ કરતા હતા અને ખૂબ સારું સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય મેળવતા હતા, એનું આજે અહીંયા ઉદાહરણ તરીકે જોવામાં આવ્યું છે। ખરેખર દાદા અને બાની તબિયત ખૂબ સરસ અને સ્વાસ્થ્ય ખૂબ સારું છે। આપણે પણ આપણા જીવનમાં આ જાડા ધાન્યનો ઉપયોગ કરવો જોઈએ અને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું જોઈએ। મારી સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત માન્ય ગીતાબેન રાઠવાજી, કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન, તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન અને સૌ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા। સઈદ સોમરા સાથે CN24 ન્યૂઝ છોટાઉદેપુર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।